સમગ્ર દેશમાં રક્ષાબંધનના પર્વ નિમિત્તે પવિત્ર તહેવારમાં બહેન પોતાના ભાઈની રક્ષા કરવા રાખી બાંધે છે તો મો મીઠું કરાવે છે તેમજ ભાઈના દીર્ઘાયુ માટે ભગવાનને પ્રાર્થના કરે છે. ત્યારે ગત શુક્રવારે ભારત પાકિસ્તાન સીમા ઉપર ફરજ બજાવતા BSF જવાનોને પાલનપુર, પાટણ, ચાણસ્મા, ડીસા, થરાદ વગેરે જગ્યાએથી દુર્ગા વાહિનીની બહેનોએ દ્વારા જવાનોને કવચ રૂપે રાખડી બાંધી અને મો મીઠું કરાવ્યું હતું. નડાબેટ ખાતેના કેમ્પમાં આર્મી જવાનોએ તેમજ બહેનોએ રાષ્ટ્રીય ગીત ગાઈને કાર્યક્રમની શરૂઆત કરી હતી. ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના દુર્ગા વાહિની તેમજ વિશ્વ હિન્દુ પરિષદના મહિલા સંયોજક ડૉક્ટર યાજ્ઞિકાબેન દ્વારા સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન કરીને આવતા સમયમાં પણ દુર્ગા વાહિનીની બહેનોએ આવા કાર્યક્રમો કરીને લોકજાગૃતિ લાવવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. તેમજ ગુજરાતના સંયોજક અવનીબહેન દ્વારા પણ ભારત પાકિસ્તાન બોર્ડર સીમા ઉપર ઊભા રહીને બહેનોને માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત બોર્ડર ઉપર બહેનો દ્વારા ભારત માતા કી જય અને જય શ્રી રામના જયઘોષથી સમગ્ર સીમા ગાજી ઉઠી હતી. જોકે આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન તમામ બહેનો તેમજ આર્મી જવાનો પણ ઉત્સાહિત જોવા મળ્યા હતા. આજ ઇસ રક્ષાબંધન કે પવિત્ર કાર્યક્રમ મેં ડૉક્ટર યજ્ઞા જોશી, દુર્ગા વાહિની કી ક્ષેત્રીય સંયોજિકા, રાજસ્થાન, મહારાષ્ટ્ર ઓર ગુજરાત તીન ક્ષેત્ર દેખ રહી હું ઓર યહાં પર આજ સભી માતૃશક્તિ ઓર દુર્ગા વાહિની કી બહેનો કો લેકર ઇસ ભૂમિ પર, ઇસ પવિત્ર ભૂમિ પર, તપ કી ભૂમિ પર સમરાંગણ મેં હમ દુર્ગાએ યહાં ઉપસ્થિત હૈ. મેં સભી કા હાર્દિક અભિનંદન કરતી હું, હાર્દિક સ્વાગત કરતી હું. જય શ્રી રામ. જય શ્રી રામ. આજના પવિત્ર શ્રાવણ માસની અંદર રક્ષાબંધનના આગામી પર્વ નિમિત્તે દુર્ગા વાહિની વિશ્વ હિન્દુ પરિષદ તરફથી બોર્ડર સિક્યુરિટી ફોર્સના આર્મીના જવાનોને દુર્ગા વાહિની વિશ્વ હિન્દુ પરિષદ તરફથી આજરોજ રાખીબંધનનો એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે, જેમાં મહેસાણા વિભાગ અને બનાસકાંઠા વિભાગની દુર્ગા વાહિની બહેનો સાથે સાથે માતૃશક્તિના બહેનોએ ભાગ લઈ અને મોટી સંખ્યામાં 120 ઉપરાંત બહેનોએ આજે આર્મીના જવાનોને રાખડી બાંધી છે. સાથે સાથે દરેક બહેનો, દરેક જિલ્લા, દરેક પ્રખંડ સ્તર ઉપરથી દુર્ગા વાહિની બહેનો આવ્યા છે. हम सीमा सुरक्षा बल BSF जो कि सीमा पर अपने आप लोग की सीमा को सुरक्षा करते हैं और इस देश के लोगों को, इस देश के लोग जो भी हैं उनके सुरक्षा के लिए हम अपने पूरे जिंदगी धूप छांव बरसात हर मौसम में डटे हुए सीमा पर आपकी सुरक्षा के लिए तैयार हैं और तैयार रहेंगे. यही मैं आप लोग जो रक्षा सूत्र हम लोग के बीच में बांधने आए हैं रक्षाबंधन के उपलक्ष्य में, तो मैं आप लोग बहनों, आप लोग को ये विश्वास दिलाना चाहता हूं कि हम तमाम जो भी BSF के जो भी फौज के लोग हैं आपकी सुरक्षा के लिए हम कटिबद्ध रहेंगे और अपनी जितनी भी जिंदगी है लहू के अंतिम बूंद तक आपकी सुरक्षा के लिए हम लोग अपनी सीमा पर डटे रहेंगे, ताकि आप अंदर अपने देश में रह के सुरक्षित महसूस करें. यही मैं आज आप लोगों को आश्वस्त करना चाहता हूं और ये रक्षाबंधन की उपलक्ष्य में हम आप सबों को हार्दिक बधाई देता हूं.